કરનાર દેવ છે વિઘ્ન હરનાર દેવ નથી વિઘ્ન હરવાનું કાર્ય તો એનું બાય પ્રોડક્ટ છે પણ મૂળ કામ તો એનું વિઘ્ન કરવાનું છે પછી આપણે યાદ આવે કે આ પેલો રાવણનું આત્મલિંગ એ કરવાનું હતું ત્યારે એને જ કામે લગાડ્યા હતા ગણપતિને અને ગણપતિને તો ફાવે આ જ ફાવે એટલે ગણપતિને પૂછે તમને વિઘ્ન કરવાનું ફાવે કે એ મન તો આજ ફાવે વિઘ્ન હરવાનું તો પછી હું કરું એ જુદો સવાલ બાકી વિઘ્ન તો કરું જ તો બાપજીએ ગણપતિની જે ઉપાસના કરી એ દ્વારા આપણને એક સંદેશો આપ્યો અત્યારે જેની લીડરશીપની ક્રાઇસિસ છે તેનો કે ગણપતિની ઉપાસના કરો ગણપતિ એ નેતૃત્વનો એક આદર્શ છે એટલા માટે એનું એક નામ વિનાયક છે વિનાયકનો અર્થ જ લીડર થાય એટલે બાપજીએ કહ્યું કે ભાઈ આપો સન્મતિ મોરયા જેથી સુધરે કાજ કયું કાજ સુધરવાનું હશે આ ગ્રંથ લખું છું એ પૂરો થાય એ તો વાચ્યાર્થ થયો પણ બાપજી તો કંઈ એવા સ્થૂળ અર્થમાં પડે નહીં એટલે બાપજીનો અર્થ એવો હશે આ જન્મ મરણનો ફેરો ટળે આપણે ઘણી વાર પૂછતા સુમન કારણ કે બાપજી નારેશ્વરમાં બેઠા અને દત્તપુરાણના પારાયણ શરૂ કર્યા તો સંકલ્પ તો કર્યો છે ને કે આ વસ્તુની સિદ્ધિ માટે હું દત્તપુરાણના પારાયણ કરું છું એવું કંઈ કર્યું હશે ને તો કંઈ પૂછ્યું હતું કે ના બાપજીને પૂછાય એવું હતું જ નહીં પણ બાપજીનો તો ભાગે સંકલ્પ આ એક જ હોય કે જન્મ મરણનો ફેરો ટળી જાય એટલે બાપજી ભવ ભય શ્રી હરિ પ્રણમું વારંવાર તરત જ જન્મ મરણ ટાળી વિભો કરો શીઘ્ર પર તો બાપજી આ શીઘ્ર પાર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે તું મને સન્મતિ સન્મતિનો મહિમા એટલો બધો છે કે દરેક જગ્યાએ દરેક પ્રાર્થના જોઈએ તો એનું કેન્દ્રવર્તી સુર આ જ હોય છે માતાની પ્રાર્થના હોય તો વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસે જો વિધા હતા એ તરત જ દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો અઘોર કષ્ટ ઉદ્ધરણ સ્તોત્ર હોય સ્વામી મહારાજ લખતા હોય તો છેલ્લે લખે ધર્મે પ્રીતિમ સન્મતિ ભક્તિમ તો સન્મતિ માગે એનું કારણ શું તો પછી આપણા ઉપનિષદમાં કહ્યું કઠોપનિષદમાં કે આપણી ઇન્દ્રિયો છે શરીર છે એ રથ છે ઇન્દ્રિયો છે એ ઘોડા છે એટલે રથને ખેંચનાર ઘોડા ઇન્દ્રિયો છે બુદ્ધિ એની સારથી છે એટલે ઘોડાને કંઈ મન એનું લગામ છે બુદ્ધિ સારથી છે અને આત્મા એ રથમાં બેઠેલો રથી છે તો પેલો તો પાછળ બેઠેલો છે અને ડ્રાઈવર આગળ ચલાવે છે તો એ ઘોડાને કઈ દિશામાં લઈ જશે તો તમે કઈ દિશામાં જશો એનો આધાર એ આ બુદ્ધિના હાથમાં છે જો તમારી બુદ્ધિ સારી હોય તો ભગવાન તમારી આ આખી જીવન નામને યોગ્ય રસ્તે લઈ જશે અને જો તમારા વિચારોમાં કંઈક એવું આવી જાય એટલે બાપજીએ આપણા સન્મતિ કોને કહેવાય કુમતી કોને કહેવાય એની પણ એક ભજનમાં વ્યાખ્યા આપી भिक्षा ॐ दे मा पार्वती ये थि आत्मा थायरती भिक्षा ॐमा ये आत्मा वैराग्य कफनि सरि हु वैरा i need the, money, the, money, the money. સન્મતી કોને કહેવાય એની વ્યાખ્યા આપી દીધી કે જેથી આત્મામાં થાયર હતી ભિક્ષા દેહમાં દેમાં પાર્વતી જેથી આત્મામાં થાયર હતી એટલે આપણે કહીએ છીએ કે બાપજીનું સાહિત્ય ઘણીવાર લોકોને અઘરું એટલા માટે લાગે છે કે બાપજી તો રસવાઈ દીર્ઘય બધું બહુ ધ્યાનથી લખે અને અપેક્ષા રાખે કે આમ જ બોલવાનું તો બાપજી લખે છે કે ગ્રંથારંભે તુજ નમું ચરણ કંજ ગણરાજ આપો સન્મતિ મોરયા જેથી સુધરે કાજ તો ગણરાજ છે લોકોના સમૂહનો રાજા છે એ વિનાયક છે તો નેતાના જે ગુણો છે વડીલના જે ગુણો છે તો કયા હોવા જોઈએ તો ગણપતિ એનું સારામાં સારું સિમ્બોલ છે ડિસ્કવરી ચેનલ જુઓ તો બધા પશુઓમાં ગણ જે હાથીઓ જ્યારે જતા હોય છે નદીએ પાણી પીવા તો એક તો એમનું જે બાળક હોય એ બધાની વચ્ચે રહેતું હોય છે આ બાળક એવું ભાગ્યશાળી હોય છે કે એને માસીને મા બધાનો પ્રેમ મળતો હોય છે માનો તો મળે જ પણ માસીઓનો મળતો હોય છે સૂંઢથી બધા અડગતા અડગતા ચાલતા હોય છે તો પહેલાં એ કે હાથી એવું પ્રાણી છે કે જેના કાન બહુ જ મોટા હોય એટલે ઘરનો વડીલ હોય પરિવારનો વડીલ હોય કે દેશનો વડીલ હોય એને કાન મોટા રાખવાના બધી વાતો આવે તો સાંભળવાની કાન મોટા છે એટલું નહીં પેટ એવું મોટું જ છે એટલે જેટલું સાંભળે એટલું પાછું અંદર જવા દેવાનું બધું કાઢી નહીં નાખવાનું તો નેતા કેવો હોવો જોઈએ કે બધાની વાત સાંભળે બધાની મોટે ભાગે તો ફરિયાદ જ હોય ને વડીલ આગળ પણ પછી અંદર જવા દેવાની એની આંખ ઝીણી હોય પણ સૌથી વધારે દૂરનું જોવાની શક્તિ હાથીને મળેલી છે એટલે નેતા એ દૂરનું જોઈ શકે એવો હોવો જોઈએ એની યાદશક્તિ બહુ છે તમે એક વખત એને સોઈ ગોપી હોય આપણે તો બધા પહેલાં એવા પાઠ આવતા તો સોઈ ગોપી હોય તો એ તમને શોધી કાઢે તો જે નેતા હોય તો નેતાની યાદશક્તિ ખૂબ સારી હોવી જોઈએ અને આ જે નેતા છે એનો એક બીજો ગુણ કે ભાઈ જેટલું વિચારે એટલું બોલવાનું નહીં એટલે બતાવવાના દાંત જુદા રાખવાના અને ચાવવાના એ જુદા રાખવાના આ બધી ક્વોલિટી જે હાથીની છે એ ગણપતિના મસ્તક તરીકે આવેલી છે એટલે બાપજી એવું કહે છે કે જેથી સુધરે કાજ એટલે મારે માટે તો આ ગ્રંથ પૂરો કરું અથવા જન્મ મરણનો ફેરો ટળે તો બરાબર ભાઈ પણ તમારા માટે ગ્રંથ સુધરે કાજ એટલે શું તો મને ગમે એવું કરજો એટલે બધા અળી મળીને રહેજો મિશનનું કામ બીજું બીજો નંબર રાખજો પણ જ્યારે એકબીજાને મળો ત્યારે ખૂબ આનંદથી મળજો પ્રેમથી મળજો અને એ મળ્યા પછી મારું મિશનનું કામ કરજો બાપજીના જે અમર આદેશ છે એમાં બાપજી એવું લખેલું છે કે તમે બધા એકબીજાની પડખે ઊભા રહો અને અળી અડચણમાં મદદરૂપ બનો દરેક બાપને એવું ગમે કે મારો પરિવાર જે નાનો મોટો હોય એમાં બધા મળીને રહે અને અળી મળીને રહીને આનંદ કરે તો એવા પરિવારની બાપજી આ પહેલાં દોરામાં આપણી પાસે કદાચ અપેક્ષા રાખતા હશે પછી બાપજી એવું કહે છે અણુરણિયાન શ્રુતિકથ હે મૂષક વાહન દેવ તું અણુથી પણ અણુ છે અને મોટાથી પણ મોટો છે તો વિદિતાત્મનજી એવું કહેતા હતા કે આ તો કેવી રીતે શક્ય બને જે વસ્તુ અણુથી અણુ હોય એ મોટાથી પણ મોટું કેવી રીતે હોઈ શકે રાત અને દિવસ બે ભેગા કેવી રીતે થઈ શકે તો આ તો વિરોધાભાસ છે પણ શ્રુતિ કથે કઠોપનિષદ કે છે આ તો તો આનો અર્થ એવો કરવાનો કે આ જેની ચર્ચા થાય છે એ અણુથી અણુ પણ નથી અને મહાનથી મહાન પણ નથી બંનેથી પર છે એવો અર્થ કરવાનો એટલે એણે કહ્યું કે કોઈ નાટકની અંદર કોઈ વ્યક્તિ ડબલ રોલમાં કામ કરતો હોય તો પહેલાં એ આવ્યો ત્યારે રાજાના રોલમાં આવ્યો અને થોડા વખત પછી એ જ માણસ ભિખારીના રોલમાં આવ્યો તો પછી કોઈને એમ થાય કે આ તો ભિખારીએ છે ને રાજા છે તો એ ભિખારી રાજા કેવી રીતે હોઈ શકે જે રાજા હતો એ જ ભિખારી છે એટલે પેલો કે એ રાજાએ નથી ને ભિખારી નથી મૂળ તો એ રતનલાલ છે એ બંનેથી પર છે એટલે શ્રુતિ જ્યારે એવું કહે કે રણિયાન શ્રુતિ કથે મૂષક વાહન દેવ મહ મહાકાય મહત્વ મહિયાન આ બંનેથી પર છે એવા પરબ્રહ્મ સ્વરૂપ ગણપતિનું સ્મરણ કરું છું તો બાપજીના ગ્રંથો આપણે જ્યારે વિદ્વાનોને બાપજીની દત્ત પ્રણતિ જ્યારે વિદ વિધિતાત્મનજીને આપી હતી સમજાવવા થોડીક જોવા એણે કહ્યું કે આમાં તો બધું ઉપનિષદ જ ભરેલું છે ભાઈ અત્યારે એમના સોળ સત્તર અઢાર ઓગણીસ એક સંસ્કૃતના જાણકાર વિદ્વાનને આપ્યા તો એણે એક જ કહ્યું કે કુલીનભાઈ આટલો બધો અઘરો વિષય અવધૂતજીએ જે સરળતાથી સમજાવ્યો અમારું કામ નહીં અમારું ગજાનું કામ નહીં બાપજીનું એક હરદ્વારમાં અધૂરું રહેલું એક સ્તોત્ર હતું કૃષ્ણ કીર્તન તો પ્રેમ અવધૂતજી એવું કહ્યું કે આ કૃષ્ણશંકર શાસ્ત્રીને આપજો બાપજીનું બીજું સાહિત્ય આપજો રંગ હૃદયમાં આપજો અને કહેજો કે આ અધૂરું છે ને પૂરું કરો તમે કૃષ્ણ ભક્ત છો એટલે તો દત્તાનામ સંકીર્તન સંકિર્તન છે તો એના જેવું તમે આ એકસો આઠ કરો એક હજાર આઠ નામ થાય એવું તો એક બે મહિના પછી જ્યારે હું લેવા ગયો ત્યારે એને મને પગે લાગીને એટલું જ કહ્યું કુલિંદભાઈ મારું કામ નહીં કેમ દાદાજી બાપજી તો લખે ને એટલે કુલિંદભાઈ જુએ દર્શન કરે અને દર્શન કરીને પછી લખે મારી નહીં હવે જો શાસ્ત્રીજી એવું કહેતા હોય કે મારી તાકાત નહીં તો બાપજીની હાઈટ કેટલી હશે તો આવા બાપજી જ્યારે ગ્રંથ લખતા હોય તો એ ગ્રંથની અંદર તો દરેકે દરેક દોહરામાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક ભરેલું હોય એ બધું કરવા જઈએ તો સાત દાડામાં કથા થાય નહીં પણ ગણપતિની જે સ્તુતિ છે એમાં બાપજીએ એવું કહ્યું કે મને તું સદબુદ્ધિ આપ આ પહેલું પગથ્યું છે તો એ સદબુદ્ધિ આપવામાં બાપજીએ છેલ્લે કહ્યું કે સિદ્ધિ બુદ્ધિ દાતા તમે બાળકો હું ઉદ્દામ નવ જાણું બીજું કશું કરું અનન્ય પ્રણામ કંઈ જ્યારે જોર ના ચાલ ત્યારે પગે લાગીએ એટલે બધા પ્રશ્નો પતી જાય જ્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે એમ કે ક્યાં તો હું ભગવાન પાસે પ્રતિજ્ઞા તોડાવીશ ક્યાં તો પાંડવોને મારીશ તો એ વખતે દ્રૌપદીને પ્રણામ કરવા માટે મોકલ્યા અને પછી ભીષ્મ પિતામાં કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ પછી એણે ઘૂંઘટ કાઢ્યો તો પ્રણામ કર્યા એટલે પહેલાં આશીર્વાદ તો આપવા જ પડે આશીર્વાદ લેવાનો જેમ ધીરુભાઈએ કહ્યું ને કે બધા ભેગા જમવાનું એટલે જે મોડું ચઢાવીને આવે તો મોડું ચઢાવીને બે રોટલી ઓછી ખાય પણ ભેગો તો બેસે બેસાડવાનો ભેગો તો પ્રણામ કરવા પાછળ વંદન કરવા પાછળ એ જ ભાવ છે કે માણસ થોડોક નમે તો એને કારણે જે બે વચ્ચે દિવાલ ઊભી થઈ ગઈ હોય એ દિવાલ થોડીક તૂટી જાય પછી બાપજી શારદાનું સ્તવન કરે છે તો વિચાર સારા આવવા જોઈએ પણ એની સાથે સાથે તમારી વાણી પણ સારી હોવી જોઈએ પણ એટલું જ મહત્ત્વનું છે કાગે કિસકા ધનહરા કોયલ કિસકો દેત મીઠી બાની સુનાય કે સબકો અપના કર લેત જો આંખમાં અમી તો દુનિયા ગમી પણ જીભમાં અમી તો દુનિયા નમી તો તમારી વાણી તો એટલે પ્રેમ ઉદૂતજી એવું કે જીભનો સંયમ એટલે ખાવા પર સંયમ એટલો નહીં બોલવામાં એ સંયમ રાખવાનો ગમે એવું બોલવાનું નહીં એટલે બાપજીએ એવું કહ્યું કે સંવાદિતા જાળવો તો સંવાદિતા જાળવો એટલે તમે ગમે તેમ બોલો અને સામા માણસના હૃદયમાં ચિરાડો પડે તો ભગવાન તમારા હૃદયમાં ચિરાડો પાડે ત્યારે સંવાદિતા સ્થિર થાય એટલે ગમે તેવું બોલવાનું નહીં તો શારદાની અંદર ભગવાન સ્તુતિ કરે છે તો એમાં પછી બાપજી એવું કહે છે કે અસાર સંસારે કરે સાર વસ્તુનું દાન બ્રહ્મવિદ્યાનું સતી શારદા વિનાન તો વાણીની અંદર માણસ કઠોર કેમ થતો હશે તો ક્યાં તો એ અહમમાં ફરતો હોય હું એટલે કોણ પછી આપણે તો એવા માણસો છે કે કોઈ મોટો માણસ પછી ગુસ્સો કરે સંત ગુસ્સો કરે તો આપણે શું કહે આ સંત ગુસ્સો કરીને તમારા પર કૃપા કરે છે તો કૃપા કરવા માટે ગુસ્સો કરવો અનિવાર્ય છે બાપજીએ બધું જોઈ લો એટલે બાપજીએ એવું નક્કી કર્યું કે સમાજને જો મારે સાથે લઈને ચાલવો હોય તો મારે પહેલાં સંતો કરે તેમ ગમે તેમ બોલીને હળદૂત કરીને એમ કે આ તો મારી કૃપા કરવાની એક સ્ટાઇલ છે એ વાત નહીં કરવાની બોલવામાં પૂરેપૂરો સંયમ રાખવાનો સામી વ્યક્તિનું પૂરેપૂરું માન સાચવવાનું કોઈ વાર જરૂર પડે તો ધીમે રહીને કહેવાનું પણ તમારી વાણીની અંદર તો નિર્મળતા હોવી જોઈએ એટલે આપણે પ્રેમોગુતિ માટે એવું લખેલું એમનું વર્ણન કરતું નિર્મળ હૈયું નિર્મળ વાણી નયને પ્રેમ તણી સરવાણી વિચાર ઊંચા જીવન સાદું એવું જીવે સાચો સાધુ સાધુ તો આવો હોવો જોઈએ કે જીવન સાદું હોય વિચાર ઊંચા હોય આંખમાં નિર્મળતા હોય અને વાણીમાં નિર્મળતા હોય જો તમે ગમે તેમ બોલો તો પછી એ બોલવાનો કોઈ અર્થ નથી એટલે શારદાનું જે સ્તવન છે એમાં બાપજી એવું લખે છે કે થાય ગ્રંથર રસાળ આ પામે હરિજન હર્ષ શ્રવણ પારાયણ થકી મટાડે ભવર્ષ જેને તરસ લાગેલી છે એવી વ્યક્તિને માટે આ ગ્રંથ રસાળ થાય બધાને તો નહીં ગમે પણ જેને તરસ લાગી છે એને માટે આ ગ્રંથ જન્મ મરણનો ફેરો ટળી જાય એવો ભગવાન તું મને વરદાન આપ શારદાને આવી પ્રાર્થના બાપજીએ કરવાની જરૂર નહીં બાપજી આપણા શાસ્ત્રીજી તો એવું કહેતા કે બાપજી સ્તોત્ર લખે ત્યારે શારદા ફૂલ લઈને જેમ માણસ ઊભા રહે તેમ શબ્દો લઈને ઊભા રહે અને બાપજીને વિનંતી કરે બાપજી આ શબ્દ લો બાપજી આ શબ્દ લો અને બાપજી એ શબ્દથી સ્તોત્ર કરે તો દેવી બાપજીને એવી વિનંતી કરે બાપજી હવે આ શબ્દ હવે આ યોગ્ય આવી વાત કૃષ્ણકર શાસ્ત્રી જો કરતા હોય તો કંઈક હશે તો જ કરતા હશે ને તો એવા શારદાનું સ્તવન કરતા બાપજી છેલ્લે લખે છે કે આવરણ વિક્ષેપનો થાય સમૂળો નાશ સચિત ગન પર બ્રહ્મનો થાય વિમલ પ્રકાશ આવરણ અને વિક્ષેપ બે દૂર થાય એવું ભગવાન તું કરશે આ જે દોરો છે એ શ્રી ગુરુ લીલા અમૃત શબ્દ છે એના ઉપર પ્રકાશ ફેંકે છે તો શ્રી ગુરુ લીલા અને અમૃત એવા ચાર શબ્દ શ્રી ગુરુ અમૃતમાં છે તો જે ગુરુ શબ્દ છે એ ગુરુ એક જ્ઞાન આપ સૂચક છે ગુકારસ ચંદકારો રૂકારસ તે જ તે ત્રીજા અધ્યાયમાં બધું આવશે તો ગુરુનું કામ છે જ્ઞાન તમારામાં જે હોય તેને પ્રગટાવવાનું લીલા છે એ કર્મનું સૂચક છે અને અમૃત છે એ ઉપાસનાનું સૂચક છે એટલે પહેલો કાંડ છે જ્ઞાનકાંડ જેમાં દત્તાત્રેય ભગવાનની લીલા છે એ જ્ઞાનના ગુરુ છે જે શ્રીપાદ વલ્લભ અને ઋષિ સરસ્વતી સ્વામી છે એના પર લીલા કર્મકાંડ છે અને સ્વામી મહારાજ ઉપાસના કાંડ અમૃત છે પણ આ ત્રણે ત્રણ વસ્તુ શ્રીયુક્ત હોવી જોઈએ એટલે આપણા ગ્રંથોના નામમાં પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી ગુરુ લીલામૃત શ્રી તો જોઈએ જ પૈસા વગર તમે શ્રી વગર તો કશું કરી નહીં શકો ભાઈ પણ એનું એટલું બધું મહત્ત્વ પણ નહીં રાખવાનું કે જેને કારણે જે પાયાના પ્રશ્નો છે તે ગૌણ બની જાય એટલે બાપજીએ ભાગવત વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત કરેલું તો એ પ્રવચનમાં એવું કહેલું કે તમારે ધર્મને પાયામાં રાખવો જોઈએ મોક્ષનું છાપરું બનાવવું જોઈએ અને એ બેની વચ્ચે અર્થ અને કામ બંનેની જરૂર છે એને રાખવો જોઈએ એટલે બાપજીએ કોઈ પણ જગ્યાએ અર્થની કે કામની ટીકા નથી કરી પણ એટલું કહ્યું છે કે ગમે તે રીતે આને મેળવવાનો પ્રયત્ન નહીં કરવાનો જેમ ગુણંદ શાહે લખેલું ને કે પૈસાથી બધું જ થઈ શકે એવું જે માણે માનતો હોય તો સમજવાનું કે એ માણસ પૈસા માટે ગમે તે કરવા તૈયાર રહેશે આ ઊંધો રસ્તો છે પૈસાથી ગમે તે થઈ શકે એવું નહીં પૈસાથી અમુક કામો થઈ શકે પણ શાંતિ જોઈતી હોય કાયમની તો પૈસાથી નહીં મળે તો જે આવરણ છે અને વિક્ષેપ છે એ પહેલાં આપણે ત્રણ વસ્તુને દૂર કરતા હોઈએ છીએ એક મળ બીજો વિક્ષેપ અને ત્રીજું આવરણ તો નિષ્કામ ભાવે કર્મ કરીએ તો નિષ્કામ ભાવે કર્મ કરીને મળ દૂર કરવાના ત્યાર પછી ઉપાસના કરીએ તો એનાથી વિક્ષેપ